ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ કે જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે તેઓ આજે કડકડાટ હસતા જોવા મળ્યા હતા. આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન. રિપીટ, આજે સુરતના પોલીસ કર્મીઓ માટે કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં 300 થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા, જેમને લાફ્ટર થેરાપીસ્ટ દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી. અને ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મીઓ આજે ખોખડાટ હસતા જોવા મળ્યા હતા. આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જરૂરી લાગતું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું છે. ઉલ્લેખનીય છે કે તહેવાર હોય કે કૌટુંબિક પ્રસંગ, પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તેમાં હાજર રહી શકતા નથી. જે પોલીસ લોકોની સુરક્ષા માટે 24 કલાક તૈનાત હોય છે તેઓ તણાવમાં આવે છે અને તેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. આથી સુરતમાં 300 થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી. અને આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.